અસંગઠિત શ્રમિકો માટે આશીર્વાદરૂપ અન્નપૂર્ણા યોજના શ્રમિકોના વ્યાપક હિતમાં તાત્કાલિક શરૂ કરવા આજ તારીખ 2 ફેબ્રુઆરીના રોજ બુધવારે 3 કલાકે રૂપાલી સિનેમા પાસે જેપી ચોક ખાતે આવેલ શ્રમ ભવન પાસે પ્રાદેશિક નિયામકને આવેદનપત્ર આપી લાગણી અને માગણી રજૂ કરશે. બ્યુરો ચીફ. આપનો પરિચય? મારું નામ અશોક પંજાબી છે અને સંગઠિત મજૂર કોંગ્રેસનો ગુજરાતનો ચેરમેન છું. અશોકભાઈ, આજે શ્રમિક અન્નપૂર્ણ યોજના છે, તેની પાછળ કેટલાક રૂપિયાનો ફંડ છે તે સરકારે ફાળવ્યું હોય છે ને, અત્યારે શું ફંડનો શું ઉપયોગ થાય છે? બાંધકામમાં લાગેલા કામદારો માટે કલ્યાણ બોર્ડની રચના કરવાની કામદાર સંગઠનોની માંગણીના સંદર્ભમાં રાજ્ય સરકારે વર્ષો પહેલાં આ બાંધકામ કલ્યાણ બોર્ડની રચના કરી હતી. એની અંદર 2% સેસ બિલ્ડરો પાસેથી લેવામાં આવે છે અને હજુ સુધી લગભગ 3500 કરોડથી વધુ પૈસા કલ્યાણ બોર્ડ પાસે જમા છે. એમાંથી ફક્ત હજુ સુધી 1-1.5% પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે અને એ પણ ખાલી વહીવટી ખર્ચમાં અને વહીવટમાં કામ કરતા કર્મચારીની પગારમાં. પણ કામદારોને કોઈ પણ જાતની રાહત કે મદદ આપવામાં આવી નથી. ગઈ ચૂંટણીની અંદર રાજ્ય સરકારે જાહેરાત કરેલી કે અમે કામદારો માટે 10 રૂપિયામાં અન્નપૂર્ણા યોજના ચાલુ કરીશું. એ બાબતમાં અમે બધાએ સમર્થન આપ્યું, કારણ કે કોરોનાના કારણે, લોકડાઉનના કારણે કામદારોને બહુ ખરાબ હાલત. એ લોકોને કામ મળે નહીં અને જે પગાર છે એ પણ એમને મળે નહીં. ભૂખ્યા તરસ્યા હાલત બહુ ખરાબ હતી. પણ જેમ ચૂંટણી પૂરી થઈ સરકારે આ યોજના બંધ કરી દીધી અને આજે 3જી વેવ ચાલે છે. 2 વેવની અંદર આ શ્રમિક કામદારોની કે અસંગઠિત કામદારોની બહુ ખરાબ હાલત છે. એટલે અન્નપૂર્ણ જો યોજના શરૂ કરવામાં આવે તો 80 કરોડ રૂપિયાની અંદર જ ફક્ત અમદાવાદના અને પછી બીજા 60-70 કરોડ રાજકોટને બીજી, એટલે 150 કરોડ રૂપિયા જો ખર્ચ કરવામાં આવ્યા આમાંથી, એટલે 1% થતું નથી આપણે જોવા જઈએ. પણ આ સરકારની દાનત નથી. આ સરકાર ખરેખર ગરીબોને ગરીબ રાખવા માગે છે, અમીરોને અમીર રાખવા માગે છે. ભૂખ્યાને પેટમાં પાણી જાય એની ઈચ્છા નથી. એટલે આજે અમે બધા ભેગા થઈને, આજે કામદાર સંગઠનો, આમાં અમારી સાથે I2Q વાળા છે, C2Q વાળા છે, GMP વાળા છે, HMS વાળા છે, બધા કામદાર સંગઠનોના આગેવાનો આજે એમને આવેદનપત્ર આપીને અને અન્નપૂર્ણા યોજના તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે. છેલ્લી વાત આ કહેવામાં આવે છે કે રાજ્ય સરકાર પાસે અમે બધાએ માગણી કરી હતી કે કામદારોને આર્થિક સહાય આપવામાં આવે, જેવી રીતે તમિલનાડુની અંદર, જેવી રીતે તેલંગાણામાં, દિલ્હીમાં આપવામાં આવી હતી, એવા કામદારોને 6000ની આર્થિક સહાય તાત્કાલિક, એ પણ મંજૂર કરવામાં આવી નથી. હવે અન્નપૂર્ણા યોજના પણ જો ચાલુ ન કરે તો આજે આમ આવેદનપત્ર આપી રહ્યા છે, કાલે મોટી લડત આપવાની જરૂર પડશે, તો એ આપવા માટેની બધાની તૈયારી છે. ઓકે. મારું નામ જોર્જ ડાયસ છે અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર છું અને અસંગઠિત મજદૂર અને કર્મચારી કોંગ્રેસનો કોઓર્ડિનેટર. આજે શેના માટે શ્રમ ભવન આવ્યા છો, શું મુદ્દો છે? 2017માં અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી. આજે બાળ મરણની જેમ પથારીએ છે, કેમ કે કોરોનાના બહાના હેઠળ જે રીતે બંધ કરવામાં આવી, આજે 3-3 વર્ષ થઈ ગયા હોવા છતાં જો શરૂ કરવામાં આવી નથી, જેના કારણે એક બાજુ આર્થિક મંદીના કારણે રોજીરોટી નથી મળતી, બીજી બાજુ આપણે જોઈએ તો કોરોના મહામારીના કારણે ભૂખમરામાં લોકો ઢકેલાઈ ગઈ છે. ત્યારે આજે અસંગઠિત આજે ત્રીજો વેવ આવી રહ્યો છે, એનાથી ભયભીત થઈને કેટલા હિજરત કરી રહ્યા છે. એવા કાળ, એવા સમયે, એવા સંજોગોએ શ્રમ મંત્રીએ તો જાહેરાત કરી હતી કે ભાઈ અમે તાત્કાલિક અસરથી એને શરૂ કરીએ છીએ. આજે એને 15 દિવસ કે મહિનો જેટલો સમય વીતી ગયો છતાં શરૂ કરવામાં આવી નથી. લોકો રાહ જોઈને બેઠા છે, કેમ કે 10 રૂપિયાની અંદર આજે કરોડો રૂપિયાનો ભંડોળ કલ્યાણ બોર્ડની અંદર હોય અને આપણે એનો ખર્ચ ના કરી શકતા હોય તો એનાથી વિશેષ કોઈ આપણે ગુજરાતની કમનસીબી ઘટના છે. એટલે અમારી એક જ માંગ છે કે તાત્કાલિક અસરથી ઇલેક્શનની રાહ જોયા વગર, કેમ કે એ લોકો કઈ વખતે ઇલેક્શન માટે જ લાયા હતા અને ઇલેક્શન પૂરું થયા પછી તરત જ આ કોરોનાના બહાના હેઠળ બંધ કર્યું છે. એટલે આ ઇલેક્શનની રાહ જોયા વગર તમે તાત્કાલિક અસરથી એને શરૂ કરો તેવી માગણી સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા. HBN TV News અમદાવાદ.